તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સમગ્ર રાજ્યમાં જ્યારે જંગના ડંકાર વાગી ગયા છે ત્યારે નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બળવો કરવા મજબૂર બન્યા છે નર્મદા જિલ્લાની રાજપીપળા નગરપાલિકામાં હાલ અપક્ષ ઉમેદવારો મોટી સંખ્યામાં ફોર્મ ભરી રહ્યા છે બીજી તરફ ભાજપમાં વર્ષોથી કાર્યકર્તા જિલ્લા મહિલા મોરચાની મહામંત્રી મનીષા ગાંધી અને મહિલા મોરચાના ઉપપ્રમુખ સરોજબેન તડવીના પત્તા કપાયા છે જ્યારે નારાજ થયેલા બંને મહિલાઓના મતે માંગણી કર્યા છતાં પણ ટિકિટ ન મળતા તેઓ અપક્ષમાં ઉમેદવારી કરી ભારતીય જનતા પાર્ટી સામે બળવો કર્યો છે ઉપરાંત ભારતીય જનતા પાર્ટીએ પૈસા લઈને અન્યને ટિકિટ આપી હોવાનો આક્ષેપ પણ તેઓ દ્વારા કરવામાં આવ્યો હતો જિલ્લામાં મંત્રી તરીકેને ને અત્યારે હાલમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચામાં જિલ્લામાં મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવું છું પણ મેં આટલા વર્ષોમાં કોઈ પણ વોર્ડની અંદર

શહેર તાલુકા ઉપપ્રમુખનો હોદ્દો છે બધાને મેં મારી રીતે રજૂઆત કરી છતાં પણ એ લોકો મને એવું કહેવા માંગે છે કે અત્યારે ઉપલા લેવલથી બધું થયું છે અમે કશું જ કર્યું નથી મને તો નેવું ટકા પૈસા લઈને જ ફાળવણી કરી છે